આજે આપણે પાણીપુરીની પૂરીઓ બનાવીશું, જેના માટે સૌ પ્રથમ તો સોજીને વીણી લઈશું. લોકડાઉન હોવાને કારણે મારી પાસે અત્યારે ઘરમાં આટલી જ સોજી છે, જેથી હું આ સોજીની પૂરીઓ બનાવીશ. જેના માટે સૌ પ્રથમ પહેલાં તો પાણીને આપણે હુંફાળું ગરમ કરીશું. પાણી વધારે ગરમ ના થાય તે માટે થોડું ચેક કરી લઈશું. પાણી હુંફાળું ગરમ થઈ ગયું છે. હવે હું થોડું થોડું પાણી એડ કરતી જઈશ. સોજીની અંદર કાંઈ પણ મેં મિક્સ કર્યું નથી, એટલી સોજી જ છે. સોજીને હું પાણીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશ લોટને. લોટ થોડો ભાખરી જેવો બાંધવાનો રહેશે. હવે આ લોટને હું 10 મિનિટ રેસ્ટ આપીશ. ત્યાં સુધી હું પેનની અંદર તેલ અને પૂરી બનાવવા માટે મશીનની તૈયારી કરીશ. મારી પાસે આ ઇલેક્ટ્રિકલ રોટી મેકર છે, જેનાથી હું પૂરીઓને દબાવીશ. જો તમારી પાસે આ મશીન ના હોય તો સિમ્પલ પૂરીની મશીન કે આદળી વેલણ પર ઉપર પણ તમે વણી શકો છો. હવે હું લોટની અંદર નાના નાના લુવા કરી શકીશ. તમે ઈચ્છો તો 10-15 મિનિટ લોટને રેસ્ટ આપી શકો છો. અને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવી હોય અને તમે રેસ્ટ ના આપી શકો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ રીતે મેં આ પૂરીઓ માટે નાના નાના લુવા બનાવી દીધા છે. બીજી બાજુ એક કઢાઈની અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. રોટી મેકર ગરમ થઈ ગયું છે. હવે તમે તમારી અનુકૂળતાના હિસાબે 2 કે 3 લુવા મૂકી અને આ રીતે 2 વખત આને થોડું પ્રેસ કરી શકો છો. પૂરી તમારી રેડી છે. તમે 2 બાજુથી થોડું પ્રેસ કરી અને મશીનને દબાવો છો તો તેલ પૂરીની અંદર રહેતું નથી. હવે આપણું તેલ પણ તેલ ગરમ થઈ ગયું છે. આપણે એને ચેક કરીશું. પહેલા તો તેલ બરાબર ગરમ થઈ ગયેલ છે. પૂરીઓને થોડું વ્હાઈટ બદામી શેડ જેવી આપણે એને થવા દઈશું.